વરસાદમાં વગર વરસાદે ગટરિયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતાં ગંદુ પાણી બહાર નીકળ્યું છે. છેલ્લા એક મહિનાથી આવી સ્થિતિ યથાવત રહેતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. તેથી સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે રોગચાળો વકરી તેવી સ્થિતિ છે. ગટરિયા લાઇનને તાત્કાલિક રિપેર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે મહિનો થયા હોવા છતાં કોઈ સોલ્યુશન આવ્યું નથી. માર્કેટ જતા પહેલા મહિલાઓ અને બાળકો સહિતના લોકો પરેશાન થઈ રહ્યા છે. ગંદકી ખૂબ થાય છે, જેથી અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ. એક મહિનાથી સવારે 1.5 કલાક પાણી નીકળે છે અને કોર્પોરેટર સહિતનાઓની જાણકારી હોવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે સ્થાનિક રહીશ સુરવી ડોબરિયાએ જણાવ્યું હતું કે અમે લક્ષ્મણનગરમાં રહીએ છીએ, બધાને ખૂબ ગંદકીથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશનમાં જાણ કરવા છતાં પણ આશ્વાસન સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી. માર્કેટ છે, નજીકમાં ટ્યુશન ક્લાસ છે અને 2 વાડીઓ આવેલી છે, છતાં આ મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લક્ષ્મણનગર સોસાયટી શું તકલીફ છે? તકલીફ પાણી ઉભરાય છે એક મહિનાથી, એનું કોઈ સોલ્યુશન આવતું નથી. બાળકો અહીંથી પાણી માંથી રોજે રોજ જાય, બાયો જાય, શાકભાજી લેવા જાય, આખો દિવસ માર્કેટ છે, મોટી માર્કેટ છે બરાબર, એની અંદર કોઈ ધ્યાન રાખતું નથી. આકવાનું કામ છે, કોઈ ધ્યાન દેતું નથી. વારે વારે બધા પ્રમુખો બધા ભેગા થાય છે, વારે વારે ભાઈઓ બહેનો બધા આનું સોલ્યુશન માટે કેટલા પ્રયત્ન કરે છે. બધા રોગચાળો ફાટી નીકળે એટલો બધો ગંદકી થાય છે અહીંયા, બધા અહીંથી ચાલીને આવતા જતા હોય છે. તો એનું શું કરવાનું? તો આ બધા બાળકો કેમ જતા હોય? પાણી તમે આવીને જોઈ જાઓ, આનું સોલ્યુશન કઈક લાવો. એક મહિનાથી રેગ્યુલર સવારે 9:30 પહેલા પાણી આવી જાય, 11:30 બંધ થાય, અહીંયા કેટલું પાણી ભરાશે? કોઈ આમાં ધ્યાન નથી આપતું. અમારી માંગણી આનું પાણી જવાનું સોલ્યુશન કરો તમે. તાત્કાલિક બધા બાળકો હેરાન થાય અને રોગચાળો ફાટી નીકળશે તો પછી કોરોના આવશે તો શું કરશે એના માટે.